हेलो इंजीनियर्स, गुड मॉर्निंग। आज चैप्टर ना एंड में छे आपणे अने नेक्स्ट लेक्चर थी आपणो नवो चैप्टर चालू थवानो छे। बे मोटा चैप्टर छे आपणी पासे 10 अने 11। एमांथी नीकळे एटले एम समझी लो दरियो तरीने आपणे बहार आया। एमांथी एक चैप्टर नी आजे पूर्णावती करवाना छे, जे आ 11th नुं सौथी मोटुं चैप्टर कही शकाय। बराबर, चलो 14મો દાખલો। 12 અને 13 ઓમિટ ના લિસ્ટ માં છે એટલે મેં નથી કરાયા, સીધા આપણે 14 ના દાખલા માંથી આગળ જઈએ છે। હવે બિંદુઓ -11 અને 57 ને જોડતી રેખાનું રેખા x + y = 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ખાલી વિભાજનનો ગુણોત્તર આપણે લાવવો છે, तो धारी लीए। धारीशू तो आपने मळशे, धारो के रेखा x + y = 4 a -11 અને b 57 ને જોડતા રેખાખંડનું a તરફથી લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો લેમડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તો આપણી પાસે છે જ, એ તરફથી લેમડા ગુણોત્તરમાં p બિંદુએ બિંદુ પણ આપણે એડ કરી દઈએ, લેમડા ગુણોત્તરમાં p બિંદુએ વિભાજન કરે છે। લેમડા ગુણોત્તરમાં p બિંદુએ विभाजन करतो बिंदु पण मळी गयो। तो जो लेमडा गुणोत्तर में ए तरफ थी विभाजन, ए तरफ थी એટલે કે શરૂઆત થી જ તમને સમજાયું છે કે જે તરફ થી વિભાજન થતું હોય તેને આપણે x1y1 અને બાકીનાને x2y2 કહેવું। તો આ થશે x1y1, આ થશે x2y2। લેમડો તો લેમડો જ છે, માટે p ના યામ λ x2 + x1 / λ + 1 λ y2 + y1 / λ + 1 પ્રમાણે ઇક્વલ ટુ, ચલો લેમડો લેમડો છે, x1 y1 x2 y2 સો λ x2 એટલે 5λ + x1 એટલે -1 / λ + 1 એ જ રીતે λ y2 એટલે 7λ + y1 એટલે 1 / λ + 1 વળી આ જે બિંદુ છે એ x + y = 4 પર પણ છે, આ બિંદુ p આ રેખા ઉપર બી તો છે, માટે તે શું કરશે? આ રેખાના સમીકરણનું સમાધાન કરશે, એટલે કે x ની જગ્યાએ xm, y ની જગ્યાએ ym મૂકતા ડાબા બરાબર જવા થાય, રાઈટ? જે રેખા x + y = 4 પર પણ છે, માટે આનું સમાધાન કરશે। તો હું x ની જગ્યાએ xm ને y ની જગ્યાએ ym મૂકું છું, સો x ની જગ્યાએ 5λ -1 / λ + 1 + ym + 1 / λ + 1 = 4। અહીંયા λ + 1 LCM થશે, λ + 1 આની જોડે ગુણાશે,
सो 5 लैम्डा माइनस 1 प्लस 7 लैम्डा प्लस 1 इक्वल टू 4 लैम्डा प्लस 4 આ લેમડા પ્લસ 1 સામે ગુણે હવે જો 7 ને 5 12 4 આ બાજુ હશે 12 માંથી 4 ગયા તો 8 એટલે 8 લેમડા માઈનસ 1 પ્લસ 1 ચલ બસે જમણી બાજુમાં આપણી પાસે 4 છે અને માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 1/2 જે માંગેલ કિંમત છે બહુ સરસ મજાનો બઢિયા બે અથવા ત્રણ માર્કમાં પૂછાય એવો દાખલો છે આ પણ બઢિયા દાખલો છે બે અથવા ત્રણ માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો દાખલો આપેલી બે રેખાઓની સમાન બંને આપેલી રેખાઓ તો સમાંતર છે જ તેમનાથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ મેળવો તો જે બ્લુ છે ધારો કે આપેલી બ્લુ છે આપેલી રેખાઓ છે બે સમાંતર છે બેઉના ઢાળ સમાન થશે હવે એમનાથી સમાન અંતરે આવેલી રેખા આ છે તો માંગેલી રેખા પણ એમને સમાંતર જ થશે હવે સમાંતર રેખાના સમીકરણની વસ્તુ મેં તમને સમજાવી છે કે જો કોઈ રેખાને સમાંતર રેખા જોઈતી હોય તો એક જ ફેરફાર માત્ર અચળ બદલો અને જો લંબ રેખા જોઈતી હોય તો ચાર ફેરફાર x નો સહગુણક y ને આપો y નો સહગુણક x ને આપો y નું ચિહ્ન બદલો અચળ બદલો ચાર ફેરફાર તમને યાદ છે અહીંયા આપણને જરૂર છે માત્ર સમાંતર રેખાની એટલે આપણે માત્ર અચળ જ બદલીશું આપેલી રેખાઓ આપેલી રેખાઓ પહેલી છે 9x प्लस 6y माइनस 7 इक्वल टू 0 अने बीजी रेखा छे 3x प्लस 2y प्लस 6 इक्वल टू 0 હવે જ્યારે બે સમાંતર રેખાઓની વાત ચાલતી હોય ને ત્યારે બેઉના ઢાળ તો સમાન હોય જ આનો ઢાળ માઇનસ 9/6 એટલે માઇનસ 3/2 થશે આનો ઢાળ પણ માઇનસ 3/2 થશે પણ જ્યારે અંતરની વાત આવે ને ત્યારે પહેલી શરત એ યાદ રાખજો કે x અને y ના સહગુણકો સમાન હોવા જોઈએ ના હોય તો પહેલા બનાવો સહગુણકો સમાન ના હોય તો પહેલા સમાન બનાવો ચલો હું આને આ સમીકરણને 3 વડે ગુણું છું સો 9x પ્લસ 6y प्लस 18 इक्वल टू 0 એટલે આ આની આ જ રેખા છે માત્ર મે તો સ્વરૂપ બદલ્યું છે ભાઈ સ્વરૂપ બદલવાથી ગુણ બદલાતા નથી હવે માંગેલી રેખા આ બંનેને સમાંતર છે એટલે જે માંગેલી રેખા છે એનું અચળ પદ આના અને આના સિવાયનું થશે ધારો કે માંગેલી રેખા ધારો કે માંગેલી રેખા 9x પ્લસ 6y પ્લસ k ઇક્વલ ટુ 0 છે જ્યાં k નું મૂલ્ય 18 પણ નથી ને માઇનસ 7 પણ નથી 18 પણ નથી અને માઇનસ 7 પણ નથી એટલે બંનેથી ભિન્ન રેખા છે ધારો કે હું આ અંતરને P1 અને આ અંતરને P2 કહી દઉં છું બંને સમાન છે વળી માંગેલ રેખા આપેલ બંને રેખાઓથી સમાન અંતરે આવેલી છે વળી માંગેલ રેખા આપેલ રેખાઓથી સમાન અંતરે આવેલી છે એનો મતલબ ધેરફોર ઓર ધેટ ઇમ્પ્લાઇઝ P1 અને P2 સમાન છે P1 ઇઝ ઇક્વલ ટુ P2 ધેટ ઇમ્પ્લાઇઝ હવે જુઓ
समांतर रेखाओ વચ્ચેનું અંતર તો આપણે આ જે રેખાનું સમીકરણ ધાર્યું છે તે છે 9x + 6y + k = 0 તો p1 આ બંને રેખાઓ વચ્ચેનું અંતર થશે મોડ બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબઅંતરનું સૂત્ર તમારી પાસે છે મોડ c1 - c2 / √a² + b² તો મોડ c1 - c2 પ્રમાણે હું k ને c1 કહી દઉં છું અને -7 ને c2 કહું છું તો એ k + 7 / અંડર રૂટ a સ્ક્વેર + b સ્ક્વેર 9 સ્ક્વેર + 6 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 એટલે આ બંને વચ્ચેનું અંતર મોડ k - 18 c - c' અથવા c1 - c2 હવે જો x અને y ના સહગુણકો તો સમાન છે એટલે બંનેના છેદ તો ઓટોમેટિક ટર્નિંગ થઈ ગયા હવે બે બાજુ માનાંક છે ભાઈ બે બાજુ માનાંક છે તો પણ જ્યારે જ્યારે તમે માનાંક દૂર કરો પ્લસ ઓર માઈનસ એક જ બાજુ આવશે જો બે બાજુ લખશો ને તો બે બાજુના પ્લસ ઓર માઈનસ ઉડી જશે ધ્યાન રાખજો એટલે તમે પ્લસ ઓર માઈનસ કોઈ એક જ જગ્યાએ લખી શકો બે બાજુએ નહીં સો મોડ k + 7 ઇઝ મોડ k - 18 ધેટ ઇમ્પ્લાઇઝ k + 7 ઇઝ પ્લસ ઓર માઇનસ k - 18 હવે હું બે ભાગ પાડું છું k + 7 ઇઝ k - 18 અથવા k + 7 ઇઝ માઇનસ k + 18 આ k ઉડી જશે એટલે 7 ઇક્વલ ટુ માઇનસ 18 જે શક્ય નથી ઓર આ k ને આપણે 7 ને સામે લઈ જાઓ k + k 2k ઇક્વલ ટુ 18 માંથી 7 જાય તો 11 ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 11/2 જે માંગેલી કિંમત છે જે માંગેલી કિંમત છે લખી લો એટલે આગળ જઈએ ચલો આજનો પણ અને સ્વાધ્યાયનો પણ આ છેલ્લો દાખલો નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું થોડુંક ઇન્ટ્રોડક્શન હું તમને આજે આપી દઈશ બાકી ચાલુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બહુ બઢિયા દાખલો 4 અથવા 5 માર્કમાં પૂછાય એવો દાખલો અને ડેન્જર દાખલો પણ કહી શકાય એમસીક્યુ માં પૂછવો હોય તો પણ પૂછી શકાય આપણને પૂછાવાના ચાન્સીસ ઓછા છે પણ જીડબલી ની એક્ઝામમાં આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે ધ્યાન રાખજો અને મોઢે જવાબ આ સૂત્ર છે એવું કહીએ તો ચાલે એ અને બી ની કિંમતો મૂકીને દાખલો આપણે બનાવવો તો બનાવી શકાય તમને જસ્ટ હિન્ટ આપી સમજાવું હું પહેલા આપણે આ દાખલો સોલ્વ કરીએ કે સાબિત કરો કે બે બિંદુઓ આપ્યા છે અને એક રેખા આપી છે આ બંને બિંદુથી આ રેખાના જે લંબ અંતર છે ને એમનો ગુણાકાર b² જેવું આપણે સાબિત કરવું છે એટલે બંને બિંદુથી પહેલા તો રેખાના લંબ અંતરો મેળવીશું તો હું સૌથી પહેલા લંબ અંતર માટે રેખાનું સમીકરણ ને ax + by + c માં ફેરવીશ જોતા જાઓ અહીં x / a cos theta + y / b sin theta = 1 હું ab લસાઅ છું તો b આની જોડે a આની જોડે ab બંને આની જોડે એટલે આ રેખાને હું ગોઠવીને લખો તો b cos theta / x + a sin theta / y = ab એટલે મેં આ બાજુ લીધું માઇનસ ab = 0 જ્યારે તમે ax + by + c = 0 પણ કહી શકો છો જ્યારે તમે
अंतरो मेळवा छे। तो जुओ हवे रूट ए स्क्वेर माइनस बी स्क्वेर कोमा जीरो नो एक थी एक एटले आपणे रेखाने नंबर आप्यो छे एक थी लंब अंतर पी वन होय तो હવે હું લંબ અંતર નું સૂત્ર લગાડું છું પી વન। ચલો બિંદુ થી રેખા ના લંબ અંતર નું સૂત્ર બધાને ખબર છે કે આખું રેખા નું સમીકરણ ટીકાઈ દેવાનું પછી x ની જગ્યાએ x એમ ને y ની જગ્યાએ y આમ ખબર છે ને મોડ ax1 by1 c1 સો મોડ જો a આ છે એટલે b cos θ ઇન્ટુ x ની જગ્યાએ x1 એટલે કયા બિંદુ થી તો કે આ બિંદુ થી તો x1 આ છે રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ b y1 ઝીરો થઈ જશે પ્લસ c એટલે માઇનસ ab અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આનો વર્ગ એટલે b स्क्वायर cos स्क्वायर थीटा प्लस a स्क्वायर sin स्क्वायर थीटा आ p1 है। હવે ધારો કે મારે બીજા બિંદુથી એટલે કે આનાથી લંબ અંતર જોઈતું હોય તો અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ છે એટલે અહીંયા માઇનસ એટલે અહીં માઇનસ નું ચિહ્ન આવશે બીજું કાંઈ થવાનું નથી તથા माइनस रूट ए स्क्वेर माइनस बी स्क्वेर कोमा जीरो नो एक थी लंब अंतर पी टू हुए तो एक थी लंब अंतर पी टू हुए तो P2 is equal to mod હવે ખાલી મારે માઇનસ મૂકવાનું છે બાકી બધી વસ્તુ એની જ છે માઇનસ b cos theta into root a square minus b square minus ab upon under root એનું એ જ સ્વરૂપ b square cos square b square cos square theta plus a square sin square theta। હવે આ બંનેનો ગુણાકાર b square છે એવું આપણે સાબિત કરવું છે તો હવે ત્યાંથી આપણી સ્ટોરી સ્ટાર્ટ કરીએ p1 into p2 equal to અંશમાં બે જગ્યાએ મોડ્યુલસ છે ધ્યાન રાખજો મોડ્યુલસ ઓફ b cos into root a square minus b square minus ab upon under root b square cos square plus a square sin square into mod આની વાત કરીએ માઇનસ બી કોસ થીટા ઇન્ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ એ બી અપોન અંડર રૂટ બી સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર સ્વરૂપ જોઈને ગભરાતા નહીં હમણાં સુરસુરી થવાનું છે ધ્યાન રાખજો। હવે છેદના બંને પદ સરખા જ છે રૂટ ઇન્ટુ રૂટ એટલે વર્ગમૂળ જતો રહેશે અંશમાં બેઉનું ગુણાકારમાં ભેગું માનાંક લઈ શકાય તો હું ભેગું માનાંક લઉં છું જોતા રહેજો મોડ b cos
बी कॉस थीटा હવે આને કૌંસમાં લઈએ છે કારણ કે બે હું માનાંક ઉપયોગી લઉં છું b cos theta into root a square minus b square minus ab into minus b cos theta into root a square minus b square minus ab અને upon માં घूंघट गयू बी स्क्वेर कॉस स्क्वेर प्लस ए स्क्वेर साइन स्क्वेर। हवे ध्यान राखजो तमे आवा अवयव जाणो छो एक्स प्लस वाय इंटू एक्स माइनस वाय होय तो बे वर्गनी तफावत नी रीते एक्स स्क्वेर माइनस वाय स्क्वेर थाय। पण जो तमारी पासे આવું હોય કે x માઇનસ x પ્લસ y અને માઇનસ x માઇનસ y તો પણ બે વર્ગની તફાવતની રીત આવે જ, એને તમે આમ લખી શકો છો માઇનસ x પ્લસ y ઇન્ટુ માઇનસ x માઇનસ y। આ રીતે તમે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b કરી શકો છો। તો એ જ વસ્તુ તમને અહીંયા દેખાશે, જુઓ એ જ વસ્તુ કે માઇનસ ab પ્લસ આ માઇનસ ab માઇનસ આ આમ અદર બદર છે। તો માઇનસ ab પ્લસ આ માઇનસ ab માઇનસ આ એટલે બે વર્ગની તફાવત ની રીત થશે, મતલબ માઇનસ ab નો સ્ક્વેર માઇનસ b cos થીટા ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો સ્ક્વેર અપોન છેદ તો છે જ b સ્ક્વેર cos સ્ક્વેર પ્લસ a સ્ક્વેર। બે વર્ગની તફાવતની રીત વાપરી છે, બરાબર ધ્યાન રાખજો ભૂલ કરતા, અને ઇન કેસ તમે વિસ્તરણ કરશો તો બે સ્ટેપ તમારું વધી જશે પણ છેલ્લે આ જ સ્વરૂપ આવશે। ઇન કેસ તમે વિસ્તરણ કર્યું તો બી છેલ્લે આ જ સ્વરૂપ આવવાનું છે, ઇક્વલ ટુ મોડ a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ, હવે આ વર્ગ અંદર આપું છું એટલે બી સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, કારણ કે આનું ઘૂંઘટ પણ જતું રહ્યું, અપોન બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા। બંને પદોમાંથી તમે જોઈ શકો છો બી સ્ક્વેર કોમન નીકળે છે, અને સ્ક્વેર હોવાથી એને માનાંકની કોઈ જરૂર નથી, કારણ કે સ્ક્વેર તો એમને મય ધન હોય એટલે માનાંકને અહીંયા કોઈ ફેર પડવાનો નથી। તો અહીંયા રહેશે એકલું એ સ્ક્વેર, હવે માઇનસ આની જોડે ગુણીએ છે તો માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર અપોન બી સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન્ટુ આ બંનેમાંથી એ સ્ક્વેર કોમન, તો કૌંસમાં રહેશે વન માઇનસ કોસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર અપોન બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા। હવે જો વન માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર આપણે જાણીએ છીએ, તો બી સ્ક્વેર ઇન્ટુ a square sin square plus b square cos square upon b square cos square plus a square sin square।
ए स्क्वायर धन साइन स्क्वायर धन बी स्क्वायर धन कॉस स्क्वायर धन बच्चे धन એટલે હોલ એટમોસ્ફિયર ઇઝ ધનમય. ભાઈ અંશમાં બધા જ પદો ધન છે તો માનાંકનું શું કામ છે? કોઈ એનો રોલ નથી, તો તમે માનાંકને દૂર કરી શકો છો. સો બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર અપોન આ પદને મેં આગળ લખ્યું ए स्क्वायर साइन स्क्वायर प्लस बी स्क्वायर कॉस स्क्वायर. लो पूरा का पूरा चल बसा, बचा तो बी स्क्वायर बचा जे मांगिल झींगो. आंसर छे कितलो इजी समझ नहीं, चार अथवा पांच मार्क में इजी समझदार कहवाई. સો આજે આપણું આ ચેપ્ટર અહીંયા જોરદાર પૂરું થાય છે. બીજું એક જોરદાર ચેપ્ટર ચાલુ થવા જઈ રહ્યું છે, નામ છે તેનું સાંકવ. વર્તુળ, પરવલય, ઉપવલય ને અતિવલય એવા ચાર વલયો, વર્તુળ ને પણ વલય કીધું છે, એવા ચાર વલયોનો ઉદ્ભવનું જે પહેલું લેક્ચર છે એ તમારે કમસે કમ બે થી ત્રણ વાર જોવું પડશે, ત્યારે તમારા માઇન્ડમાં એ ધીરે ધીરે ફિટ થશે. બરાબર, એટલે આખું લેક્ચર આપણે ખાલી ઉદ્ભવનું લેવાનું છે, પણ એ વર્તુળના ટોપિક પછી હું લઈશ. એટલે વર્તુળનો ટોપિક છે એકોર્ડિંગ ટુ બુક, એ જોઈ લઈશું. પણ આજે આપણું આ લેક્ચર અહીંયા પૂરું થાય છે, આવતી વખતે આગળ જઈશું. ત્યાં સુધી સી યુ, બાય બાય, ટાટા.